धोरण 10 वर्ष 2019-20 गणित प्रकरण 15 संभावना उदाहरण 8। एक डब्बा में 3 भूरी 2 सफेद અને 4 લાલ લખોટીઓ છે। જો ડબ્બામાંથી યાદરચી રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે નંબર 1 સફેદ, નંબર 2 ભૂરી અને નંબર 3 લાલ હોય તેની સંભાવના કેટલી? ટોટલ લખોટીની સંખ્યા કેટલી? લખોટીઓ છે ને, લખોટીની સંખ્યા કેટલી? 9। બરાબર, કુલ લખોટીઓની સંખ્યા બરાબર 9। પહેલું હું શું કીધું છે કે સફેદ લખોટી હોય તેની સંભાવના, બરાબર? તો લખોટી સફેદ હોય, સફેદ લખોટી કેટલી છે? જો હવે સફેદ લખોટી હોય ને તો એના માટે આપણે પી ઓફ ઈની જગ્યાએ પી ઓફ ડબલ્યુ લઈ લઈએ। સફેદ એટલે વ્હાઈટ, પી ઓફ ડબલ્યુ। બે લખોટી છે સફેદ, બરાબર, એટલે 2/9 ને પોઈન્ટમાં કેટલો થાય? જો 0.2 18 0.2 18 22 એટલે 0.22 કન્ટિન્યુ રહેશે, એટલે 0.22 જવાબ। દાખલો કરજો બાજુ। બીજું શું કીધું છે કે લખોટી ભૂરી હોય, ભૂરી લખોટી કેટલી છે? 3। પીબી ભૂરી એટલે બ્લુ, બરાબર, 3 છે એટલે 3/9 1/3 0.33। ત્રીજું શું છે કે લખોટી લાલ હોય તેની સંભાવના, લખોટી લાલ 4, લાલ કેટલી છે? 4। 4 છે, 4/9 વધારે માં વધારે એટલે શું કે એના કરતા ઓછું હોય પણ એના કરતા વધારે ના હોય, બરાબર? આમાં આપણે એક એક્સ્ટ્રા કરીશું, આમાં ઓછામાં ઓછું આવ્યું છે ને આપણે વધારે માં વધારે એક્સ્ટ્રા લઈશું। કરવો છે કે નહીં કરવો? એક્સ્ટ્રા કરવો છે ને? હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે, તે ઓછામાં ઓછી 1 વખત છાપ મળે તેની સંભાવના કેટલી? જો હવે સિક્કા 2 સિક્કા છે, એક સાથે ઉછાળવાના છે, કુલ પ્રયત્નો કેટલા? 1 2 1 4 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
બે સિક્કાની બે બાજુ હોય, બે બાજુ હોય એ તો ખરું, પણ એ રીતે નહીં જોવાનું. તો એમ તો ત્રણ સિક્કા હોય તો કેટલા થાય કુલ પ્રયત્નોની સંખ્યા? છ ના થાય, આઠ થાય. મેં કાલે સૂત્ર કીધું હતું સિક્કા માટે 2:n. સિક્કા એક સાથે ઉછાળે છે એટલે એ જોવાનું કે બંને સિક્કા નીચે પડે તો બે ઉપર આવવાનું છે. હવે ત્રણ સિક્કા એક સાથે ઉછળે તો ત્રણેય સિક્કા પર આવવાનું છે. હવે તો એ ત્રણેય સિક્કા પર લેવા જવું તો એવી તને ટોટલ આઠ રીત મળે કે એચ 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 ટી ટી એચ ટી એચ, એવી તને ટોટલ આઠ મળે એમ. એટલે આ હવે સૈદ્ધાંતિક છે, પ્રાયોગિક નથી. આપણે પ્રયોગમાં શું કરતા હતા, એક સિક્કો હતો બે સિક્કો હતો એને અમુક વખત ઉછાળતા હતા, એક સાથે નતા ઉછાળતા. એ અમુક વખત તમે ઉછાળો એ વસ્તુ અલગ છે ને એક સાથે ઉછાળો એ વસ્તુ અલગ છે, બરાબર. એના માટે સૂત્ર કીધું હતું મેં 2:n. એન બરાબર શું, કેટલા સિક્કા એક સાથે ઉછળે છે તેની સંખ્યા. અત્યારે બે સિક્કા છે, બેનો વર્ગ ચાર થશે, બરાબર. એટલે કુલ પ્રયત્નોની સંખ્યા ચાર.
હવે ચાર તો આ ચાર કઈ કઈ છે તો પહેલી HH HT TH TH અને TT હવે આપણને શું કીધું છે કે ઓછામાં ઓછી એક વખત છાપ આવે બરાબર ઓછામાં ઓછી એટલે મિનિમમ થયું બરાબર હવે એના કરતા વધારે આવે તો ચાલે આપણને મિનિમમ કીધું છે મેક્સિમમ નહીં કીધું બરાબર એટલે ઓછામાં ઓછી એક વખત છાપ મળે તો એવી કેટલી એવા કેટલા મીન્સ કે શું કે પ્રયત્નો છે કે આપણને ઓછામાં ઓછી એક વખત છાપ મળે છે કેટલા છે દર ત્રણ છે બરાબર તો એની સંભાવના કેટલી કે પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 3/4 બરાબર 3/4 ભાઈ એનો ભાગાકાર કરો પોઈન્ટમાં લાવો હોય જવાબ તો 30 એટલે 7 × 28 અને 7 × 5 = 20 બરાબર એટલે કેટલું થાય તો 0.75 એનો જવાબ આવે 0.75 બરાબર 0.75 હવે આપણે શું જોઈએ છે ઓછામાં ઓછી એક વખત છાપ મળે હવે આપણે એવું જોઈશું બે એક્સ્ટ્રા કરીએ ચલો બીજા બે એક્સ્ટ્રા કરીએ બરાબર એ બરાબર એક છાપ મળે અને વધારેમાં વધારે એક છાપ મળે તો એ બંને વખતે જવાબ અલગ આવવાનો બરાબર તો ચલો આપણે બીજો કિસ્સો એક્સ્ટ્રામાં એવું જોઈએ છે કે બરાબર એક વખત છાપ મળે દત્ત એવા કેટલા કિસ્સા છે એક વખત છાપ મળે બરાબર એક વખત છાપ મળે ત્રણ છે અને હવે ત્રીજો કિસ્સો આપણે એવો જોઈએ કે વધારેમાં વધારે એક વખત છાપ મળે હવે વધારેમાં વધારે એક વખત કીધું છે તો એના કરતા ઓછું હોય તો ચાલે એક વખત છાપ ના મળે તો ચાલે શું ના ચાલે ચાલે દંડો કઈ મજા નહીં આવે તો દંડો લઈ આવેલા દંડો ઓરી નહીં જતો બરાબર એટલે એમાં બી કેટલા કિસ્સા થશે ચારમાંથી કેટલા આવશે વધારેમાં વધારે એક છાપ મળે ઓછી મળી શકે એટલે પણ કેટલા કિસ્સા આવશે એક બી ના મળે તો ચાલે બે ત્રણ બરાબર એટલે એના માટેની સંભાવના પી ઓફ ઈ બરાબર 3/4 ફરી જવાબ 0.75 પડી ખબર સોનાલ શું ખબર ના પડી ફરી જો કાલે શીખવાડ્યું બરાબર ચાર લખેલા મેં બોર્ડ ઉપર HH HT DH અને TT બરાબર હવે એ ચારમાંથી મેં શું કીધું હતું પેલો પોઈન્ટ બી લખાવ્યો હતો મેં છેલ્લે વધારેમાં વધારે કોને કહેવાય ઓછામાં ઓછું કોને કહેવાય થિયરી બરાબર તો વધારેમાં વધારે કોને કહેવાય કે મેક્સિમમ એટલા નંબર હોય ઓય મેં તને ચોકલેટની વાત નથી કરીલા તાર જો ચોકલેટ હોય એટલી એક છોકી હોય ને લે વધારેમાં વધારે એટલે શું મેક્સિમમ કે એના કરતા વધારે ના હોય પણ એના કરતા ઓછું હોય શકે હા બરાબર ઓછામાં ઓછું એટલે શું ઓછામાં ઓછું એટલે શું કે એના કરતા વધારે હોય શકે પણ એના કરતા ઓછું ના બરાબર મેં કાલે કીધેલું અને ચોકલેટ નું ઉદાહરણ આવેલું બધું ઉડી ગયું કમ્પ્લીટ બરાબર પેજ લાવો પેજ લઈ લાવો પેજ લઈને 10 વાર કહેવાનું મારે ચલો ઉદાહરણ 9 બરાબર ખબર પડી કે ના પડી પડી નહીં પડી શું કહો નહીં પડી જાય
ચાલુ કર દો ને, એક ઉદાહરણ પતી જશે. ચાલો ઉદાહરણ 10. હવે આ પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નહીં પણ આપણે તો કરવાનું બરાબર. સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે તે વગાડવાનું શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે. વગાડવાનું ચાલુ કર્યું એની 2 મિનિટમાં બંધ કરી દેવાનું ગમે ત્યારે બરાબર. હવે સંગીત શરૂ થયા પછીની 1/2 મિનિટમાં સંગીત બંધ થઈ જાય તેની સંભાવના શું? 1/2 મિનિટમાં સંગીત બંધ થાય એની સંભાવના શોધવાની છે બરાબર. તો હવે આમાં સંખ્યા રેખા આ લોકોએ લીધી છે બરાબર. તો સંખ્યા રેખા પર આપણે 0 થી 2 બાજુ જઈએ. હવે વચ્ચે 1/2 મિનિટ કીધું છે તો આપણે અડધા અડધાના ભાગ લઈ લઈએ બરાબર. કારણ કે આપણને શું આપ્યું છે કે એની 1/2 મિનિટમાં બંધ કરવાનું કીધું છે એને બરાબર. તો આપણે અડધા અડધાના ભાગ લઈ લઈએ બરાબર. નિતાર એક એક નો ભાગ લેવો હોય તો એક એક નો ચાલે, બંને ચાલે. આમાં એક એક નો લીધો છે આપણે, અડધા અડધાનો લઈએ બરાબર. હવે સંખ્યા રેખા પર અડધા અડધાના ભાગ લઈએ તો 0 થી 2 ની વચ્ચે કેટલા ભાગ પડે? અહીંયા 0 છે, અડધો આવ્યો 1, આના જેવો 1.5, અને છેલ્લે 2. 4 ભાગ પડે બરાબર. એટલે કુલ પ્રયત્નો કેટલા થયા? 4 થયા. આપણને શું કીધું છે કે 1/2 મિનિટમાં રોકી દેવાનું છે. હવે 1/2 મિનિટમાં રોકવાનું છે, 4 ભાગ થયા, 1 ભાગમાં રોકી દેવાનું થયું એટલે આવ્યો શું 1 અને છેલ્લામાં 4 બરાબર. હવે આમાં આ લોકોએ શું કર્યું છે, 2 ભાગ લઈને કર્યું છે. તો 2 ભાગમાં કઈ રીતે કહેવાય? તો 2 ભાગમાં એ લોકોએ અડધાને ઉપર લીધું છે કે 1/2 મિનિટમાં 2 ભાગ. એટલે જો 2 મિનિટનો આપણને સમય આપ્યો છે બરાબર, 2 મિનિટમાં સંગીત રોકી દેવાનું છે. તો એ લોકોએ 2 ભાગ પાડ્યા છે કે 0 થી 1 અને 1 થી 2 બરાબર. હવે 1/2 મિનિટમાં સંગીત રોકવાનું કીધું છે તો એ 1/2 ભાગ કવર થયો, એટલે ઉપર 1/2 અને નીચે છેદમાં 2. જવાબ તો એનો એ જ આવવાનો છે, 1/4. આપણે 4 ભાગ લઈને કર્યું, અડધા અડધાના ભાગ લીધા તો 1 ભાગ આવ્યો, નીચે છેદમાં તો 4 જ આવ્યો ને બરાબર. પડી ખબર? પડી ખબર? હા તનલા, પડી કે ના પડી? સાચું બોલજો બરાબર. એટલે આપણે 4 ભાગ પ્રમાણે લઈએ તો પી ઓફ ઈ બરાબર 1 જ ભાગ આવવાનો છે બરાબર. કુલ છે કેટલા? 4, એટલે 1/4. જવાબ 0.25 બરાબર. ઉદાહરણ 11. ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. શું સંભાવના છે કે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું હોય? જો હવે આમાં શું છે, જો તળાવ ચોરસ આપ્યું છે, ના ચોરસ લંબચોરસ તળાવ છે બરાબર. ટોટલ અંતર કે જોઈએ, 9 કિલોમીટરનું ટોટલ અંતર છે લંબાઈ, લંબાઈ 9 કિલોમીટરની છે બરાબર. હવે એમાંથી ઉપર કેટલા આપ્યા છે? ઉપરની લંબાઈમાં જો તમને 6 કિલોમીટર આપ્યા છે, 9માંથી 6 કિલોમીટર બાદ કરો, 3 કિલોમીટર રહ્યા, તો તળાવની લંબાઈ કેટલી? 3 કિલોમીટર બરાબર. હવે આટલી પહોળાઈ કેટલી આપી છે? 4.5 કિલોમીટર આપી છે. સામેની સાઈડ જો 2 કિલોમીટર આપી છે તળાવની નીચેના ભાગમાં, તો રહ્યા કેટલા? 2.5 કિલોમીટર. એટલે તળાવનું 1 કેટલું થયું? 2.5/3 નું તળાવ થયું બરાબર. એટલે એટલું તળાવ થાય છે. તો આમાં શું જોવાનું કે હેલિકોપ્ટર આપેલ વિસ્તારમાં ગમે ત્યાં તૂટી પડે તે સમસંભાવી છે બરાબર. હવે હેલિકોપ્ટર જ્યાં તૂટીને પડી શકે તે વિસ્તારનું ક્ષેત્રફળ, એટલે આખા લંબચોરસનું ક્ષેત્રફળ 4.5 × 9 બરાબર.
40.5 થાય. હવે આપણને શું કીધું છે કે હેલિકોપ્ટર તળાવમાં જો આમાં શું જોવાનું હોય, ક્ષેત્રફળ જોવાનું, કારણ કે ટોટલ એરિયા જોવાનું, કેટલા વિસ્તારમાં તૂટી પડ્યું છે એ જોવાનું, એટલે એરિયા આવે એટલે ક્ષેત્રફળ શોધવું પડે. બરાબર. હવે ક્ષેત્રફળ આખા લંબચોરસનું શોધવાનું, કારણ કે આપણને કુલ પ્રયત્ન કે આટલું આપણને કીધું છે કે આની અંદર કદાચ પડ્યું છે એમ, આટલા લંબચોરસની અંદર તૂટીને પડ્યું છે એવું આપણને આપેલું છે. બરાબર. એટલે એનું ક્ષેત્રફળ પહેલાં શોધી ગયાનું, એ કુલ પ્રયત્નોની સંખ્યા થઈ ગઈ. એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 4.5 9 કિલોમીટર, ને પહોળાઈ 4.5 કિલોમીટર. બરાબર. બંનેનો ગુણાકાર કરવાનો. તમે બંનેનો ગુણાકાર કરો તો તમારો જવાબ 40.5 આવે. શું ખબર ના, ગણી લે. બરાબર. હવે આપણને શું કીધું છે કે કદાચ તળાવમાં પડ્યું હોય, હેલિકોપ્ટર તળાવમાં તૂટીને પડ્યું હોય એની સંભાવના શોધવાની છે. એટલે આટલા વિસ્તારમાં પડ્યું છે એ તો નક્કી થઈ ગયું, રહ્યો કેટલો ભાગ તળાવનો ભાગ. તો તળાવનો ભાગ કેટલો થાય, તો 3 કિલોમીટર છે ને, આ બાજુ 2.5 કિલોમીટર છે. એટલે તળાવનું ક્ષેત્રફળ શોધવાનું કે એટલા એરિયામાં તૂટીને પડ્યો હોય એમ. તો તળાવનું ક્ષેત્રફળ શોધવા માટે એની તળાવની લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની. તો તળાવની લંબાઈ કેટલી છે? 3 કિલોમીટર, અને પહોળાઈ 2.5 કિલોમીટર. 3 × 2 = 6 પહેલે 7.5 આવે. બરાબર. 0.5 છે ને પાછળ, એટલે 3 × 5 = 15, એક વધીમાં જાય, અને 3 × 2 = 7. બરાબર. 7.5 આવે તળાવનું ક્ષેત્રફળ. એટલા કિલોમીટર સ્ક્વેર થયો. બરાબર. કુલ આપણને કેટલું મળ્યું? 40.5 કિલોમીટરનો વર્ગ મળ્યો. બસ. તો સંભાવના શોધી કાઢો. 7.5 / 40.5, એટલે આમાં જો કુલ જગ્યાનું ક્ષેત્રફળ, એટલે કુલ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 9 × 4.5, એટલે 40.5 કિલોમીટરનો વર્ગ. બરાબર. આપણને શું કીધું છે? તળાવમાં પડે છે, કદાચ તળાવમાં પડ્યું હોય એની સંભાવના શોધવાની છે. તો તળાવનું ક્ષેત્રફળ શોધવાનું. તળાવની લંબાઈ 3 કિલોમીટર, પહોળાઈ 2.5 કિલોમીટર, એટલે તળાવનું ક્ષેત્રફળ બરાબર 3 × 2.5 બરાબર 7.5 કિલોમીટરનો વર્ગ. બરાબર. બસ. આપણને બેના ક્ષેત્રફળ મળી ગયા. હવે સંભાવના શોધી કાઢો. તો પી ઓફ ઈ બરાબર તળાવનું 7.5 / 40.5, આપણે આનું આખા લંબચોરસ. બરાબર. હવે એ જો વચ્ચે એક એક પોઈન્ટ છે બંનેમાં. બરાબર. હવે એ પોઈન્ટ કાઢવો હોય તો ગુણ્યા 10 કરવા પડે આપણે પોઈન્ટ કાઢવા માટે. બરાબર. તો નીચે તમે જે રીતે ગુણ્યા 10 કરો એ રીતે તમારે ઉપર બી ભાગો. એટલે આમાં કેવું કે તમારે પોઈન્ટ કાઢવો હોય બરાબર, તો ગુણ્યા 10 અને ભાગ્યા 10 કરવા પડે, તો તમારો પોઈન્ટ નીકળે. બરાબર છે. પણ આમાં બંને જગ્યાએ પોઈન્ટ છે, અને બંને જો એક એક જ ડિજિટ કપાઈ છે. બરાબર. એટલે નીચે બી 10 આવશે, ઉપર બી 10 આવશે. 7.5 છે એટલે તમે એને એવું લખી શકો 75/10. બરાબર. અને એ જ રીતે 40.5 છે એને 405/10 લખી શકો. આ રહ્યું, જોઈ લો, કીધેલું આન્સરને છેદવાળું. બરાબર. આના કરતાં ઊંધું. આમાં શું હતું કે 0 નીચે હોય તો પોઈન્ટ જમણી બાજુ ખસેડવાનું, પણ આપણને પોઈન્ટ આપેલો છે અને 0 વાળું મૂકવાનું છે. પોઈન્ટ ડાબી બાજુ છે, જમણી બાજુ ખસેડવાનું, નીચે છેદમાં એટલા મીંડા મૂકવાનું. બરાબર. એટલે 75/405, 10 10 કેન્સલ થઈ જવાના. હવે આના ભાગ પડે, છેદ ઉડે, આના છેદ ઉડે કે ના ઉડે? હા, 75/405 ના છેદ ઉડે. હા, છેદ ઉડે. હા, ઉડાડો. 405 ના ઉડાડો, છેદ ઉડાડો.
17 55 75 उदाहरण बार पोटानी पेटी में राखेला 100 खमीस पैकी खमीस एटले शर्ट 100 शर्ट पैकी 88 क्षतिरहित एटले एमा कोई भूल नहीं बराबर तेना पैकी 8 मां नानी खामीओ छे ए जे 88 छे बराबर ए खामी वगरना छे बीजा 8 छे एमा नानी नानी खामीओ छे अने 4 मां मोटी खामी छे वेपारी जिमी क्षतिरहित खमीस ज स्वीकार छे એટલે એ કશું પ્રોબ્લેમ ના હોય પોઈન્ટ ના હોય શર્ટમાં એવો શર્ટ જ લે છે બરાબર પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા પીસ જ નકાર છે એટલે થોડી નાની ભૂલ હોય ને તો બી એ લઈ લે છે બરાબર પેટીમાંથી એક ખમીસ યાદરચિક રીતે કાઢવામાં આવે તો નંબર એક જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી અને નંબર બે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી હવે કુલ શર્ટની સંખ્યા કેટલી છે 100 છે બરાબર બીજું ખામીવાળા નાની ખામીવાળા શર્ટ કેટલા છે આઠ છે ક્ષતિ રહીત કેટલા છે જીમિતને સ્વીકાર્ય હોય તેવા શર્ટ લે એની સંભાવના જીમિતને સ્વીકાર્ય હોય તેવા શર્ટની સંખ્યા હવે જીમિતને કેવા શર્ટ જોઈએ છે તો કે ક્ષતિરહિત હોય એક બી ભૂલ ના હોય બરાબર એટલે એવા કેટલા છે ક્ષતિરહિત કેટલા છે 88 છે બરાબર તો ક્ષતિરહિત હોય તેની સંભાવના પીઓપી બરાબર 88/100 ચાલો આમાં પોઈન્ટ કેટલા કપાશે કેટલા પોઈન્ટ કપાશે શું રકમ 88/100 છે બે પોઈન્ટ કપાશે આગળ ફાઇનલ આન્સર હા 0.88 કેમ બે પોઈન્ટ કપાયા કેમ કે 0 છે બે 0 છે એટલે બરાબર ક્યાં છે બે 0 પાછળ છેદમાં કઈ બાજુ પોઈન્ટ લઈ ગઈ જવાના ડાબી બાજુ ચાલો બીજું આપણને શું કીધું છે કે સુજાતાને સ્વીકાર્ય હોય તેવા તો હવે સુજાતાને સ્વીકાર્ય કેવા છે બોલો લ્યા સુજાતાને સ્વીકાર્ય 88 મોડી ખામી એટલે 88 અને 8 ઉદાહરણ 12 અહીંયા હવે ઉદાહરણ 13 એક ભૂરો અને એક રાકોડી એમ બે પાસા છે ભૂરો રાકોડી એ નહીં જોવાનું બે પાસા છે બંનેને એક સાથે ઉછાળવાના છે બરાબર એક સાથે ઉછાળવાના હોય શું કીધું બરાબર છે એટલે બે પાસા છે બંનેને એક સાથે ઉછાળવાના છે તો મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય ખાતે બે પાસાને એક સાથે ઉછાળું તો કુલ પર મળતા કુલ પરિણામો કેટલા થાય બે પાસા છે 36
કયા 36 બોર્ડ પર લખ્યા છે આ 36 છે 36 ઉતારી પાડો આ 36 છે 36 ઉતારી પાડો ઉતારી પાડી જેને નહીં ઉતારે એની વાત બરાબર હવે એ બે પાસાને એકસાથે ઉછાળવામાં આવે છે તમામ શક્ય પરિણામો લખો તમામ શક્ય પરિણામો લખી કાઢ્યા 36 36 લખી કાઢ્યા બરાબર પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો એટલે પાસો તમે પાડો ઉપર જે સંખ્યા આવે બરાબર નંબર 1 બે નો સરવાળો કેટલો થવો જોઈએ 8 નંબર 2 સરવાળો 13 અને નંબર 3 સરવાળો 12 એ તેનાથી નાનો હોય તેની સંભાવના બરાબર ચલો નંબર 1 શું કહે છે કે સરવાળો 8 હોય તો હવે આ 36 માંથી એવા કયા કયા આંકડા છે કે સરવાળો 8 થતો હોય બરાબર કેટલા થાય 1 2 3 4 5 પાંચ થયા પાંચ ના છેદ માં કેટલા બરાબર એટલે એના માટેની સંભાવના 5/36 હવે 5 × 36 છે ભાગાકાર કરો કેટલો થાય કેટલા થાય 5/36 કેટલા પોઈન્ટમાં જવાબ લે 36 લઈ આવો ને 36 નો ગણ્યો ચલો ત્રીજો પ્રશ્ન આપણને શું કીધો છે કે બે પાસા પરનો સરવાળો 12 કે 12 થી નાનો હોય તેની સંભાવના કેટલી કાર્તિક ત્રીજો પ્રશ્ન શું છે બોલ એક મિનિટ વે બધા બંધ ત્રીજો પ્રશ્ન વાંચ 12 કે 12 થી નાનો હોય ચાલ એનો જવાબ બોલ હા એનો જવાબ બોલ ચોપડી જોયા વગર એનો જવાબ બોલ આ 36 36 જો અને એનાથી જવાબ કેમ મને ચાલ પ્રેમ ઠોક એક ખેંચી હા બસ લે અહીંયા ધ્યાન રાખો છત્રી ચાલુ કરો ચાલુ છો બોલો તું આવે દત્ત 36 36 આવે છત્રીસ ભાગ્યા 36 એટલે જવાબ 1 બરાબર ચાલો હવે સ્વાધ્યાય